जेतपुर बैठक पर थी कांग्रेस शहर प्रमुख दीपक वेकरिया ने पसंदगी करता विरोध थयो हतो। जेतपुर ना समडियाणा गामे मीटिंग करीने विरोध करियो हतो। जेतपुर बैठक ऊपर उम्मीदवार बदलवानी मांग उठी हती। कांग्रेस तालुका प्रमुख कांग्रेस प्रदेश महिला महामंत्री अने आगेवानों ने मीटिंग बोलाई उम्मीदवार ने फेरबदली नहीं थाई तो राजीनामा ने चीमकी उच्चारी हती। अहवाल नाजिर बोघाणी जेतपुर। सभा योजवानु कारण से के जी टिकट जी व्यक्ति ने आपी से ई व्यक्ति ने आज कोई गली शेरी में कोई ओरखतु नथी अने ई व्यक्ति पोते एम कहे से डीके भाई वेकरिया के मने धरार थी पार्टी आपीस तो हूँ अमे काम करता व्यक्ति नोता 5 वर्ष लगन नगरपालिका सदस्य छू 10 वर्ष थी अमतो छू पण पब्लिक नी वच्चे रहीशू। महिला संगठन जोरदार छे અને બીજા નંબરમાં જ્યારે વિરોધ કરવો હોય ત્યારે કોઈ પણ નીકળતું નથી। ત્યારે તાલુકામાં કિરીટભાઈ પાનેલિયા નીકળે, સિટીની અંદર હું નીકળું છું અને આ અન્યાય થયો છે, અન્યાય અમે નહીં હલાવી શકીએ। જો પાર્ટી ઉપરથી ટિકિટ ચેન્જ નહીં કરે તો અમારા કાર્યકર્તાઓ બધા ગામડામાં સિટીમાં રોજ છે અને રાજીનામા પણ આપવા તૈયાર થયા હું। અને જો સિટીની અંદર તો ડીકેભાઈ એમ જ કહેશે કે મારે લડવી જ નથી તો લડવી નથી તો પાટીદાર ઉમેદવાર જોતો હોય તો ડીકેભાઈને જાહેર કરી દે, કિરીટભાઈ ને જાહેર કરી દે, બરાબર। અને જો એક વાત તમને કહી દઉં, કોંગ્રેસ પાર્ટી આજ સુધી એવું કહેતી હતી કે મહિલાઓને અમે લડાવશું, મહિલા સંગઠન કરશું અને મહિલાઓને લડાવશું, પ્રદેશમાં મીટિંગ હોય તો પ્રદેશના હોદ્દાવાળી મહિલા ત્યાંથી રસોડાનું નોઈ છે અને મીટિંગમાં જાય, અહીંથી માણસો લઈને જાય અને જ્યારે ટિકિટનો વારો આવ્યો ત્યારે કાગળ ઉપર વાઘને હલાવી દીધો। તમે વિચાર કરો કે અવડું મોટું મહિલાઓ કામ કરે અને કોંગ્રેસ પાર્ટીએ એક જેતપુર સિટીની વાત નથી કરતી, તમામ તાલુકામાં જિલ્લામાં મહિલા ઉપર અન્યાય થયો છે। હું કામ કે મહિલાઓને ટિકિટ દેવામાં નથી આવતી, 182 સીટ ઉપર 3-4 મહિલાને ટિકિટ દેવામાં આવીશ તો તમે વિચાર કરો, આમાં મહિલાઓમાં ઘણો બધો રોષ છે। એટલે કા ટિકિટ છે કિરીટભાઈ પાનેલિયાને આપે અને કા મને આપે, નહીતર અમે અને અમારા કાર્યકર્તાઓ તમામ રાજીનામા આપી દેવું 24 કલાકની અંદર, એ અમારું અલ્ટિમેટ છે। સભા યોજવાનું કારણ અમારું એ છે કે પાર્ટીએ ખોટી ટિકિટ આપી દીધી છે કે જે ઉમેદવાર ના પાડે છે કે હું લડવા માગતો નથી, મિડલ ક્લાસમાં આવું છું અને મારી કોઈ ક્ષમતા નથી, છતાંય એને ટિકિટ આપી તો કેમ આપી? તો એ લડવા નહોતા માગતા તો બીજા કોઈ ઉમેદવાર હતા નહીં, એના માટે અમે આ તાલુકાનું આખું અમારું સંગઠન ભેગું થયું છે। એ સંગઠને એવું કહે છે કે ભાઈ તો આ ઉમેદવાર હાલે નહીં તો એના માટે અમને પાર્ટી ઉપરથી પ્રદેશમાં ઉમેદવાર ચેન્જ કરી આપે। અમારી માંગ એ જ છે કે ઉમેદવાર બીજો અમને આપે અથવા શારદાબેન વેગડા આપે કે કોઈ બી આપે, માંગ નહીં સ્વીકારાય તો અમારું જે સંગઠન છે એ સંગઠન જે કહેશે એ અમે નિર્ણય લેશું અને રાજીનામા દેવાના થશે તો રાજીનામા દેશું।